हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 12th, चैप्टर नंबर 5, व्याप्तिकरण अने वैज्ञानिक अन्वेषणनी रीतिओ। जेमानी केटलीक रीतिओ आपणे जोई हती कि कोईपण घटना पाछळ एक कारण होय छे, पछी ए कारण प्रकृतिना आधारे होय के नियमोना आधारे होय, ए बन्नेना आधारे पण दरेक घटनानी पाछळ कारण होय छे एवुं आपणे जोयुं हतुं। एना पछीनो मुद्दो छे सादी गणनामूलक व्याप्ति અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ, એનો અભ્યાસ આજે આપણે કરીશું। શું છે તો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયા અંગે ઉપયુક્ત સમજૂતી બાદ વ્યાપ્તિનું સ્વરૂપ વધારે સ્પષ્ટ થાય છે અને એ જ હેતુથી વૈજ્ઞાનિક વ્યાપ્તિ અંગેની સમજ આપણે મેળવવી છે। આ બંને પ્રકારની વ્યાપ્તિમાં વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ, મર્યાદિત હકીકતોનું નિરીક્ષણ, સામાન્યીકરણ, બૌદ્ધિક સાહસ, નવી જ્ઞાન પ્રાપ્તિ વગેરે બાબતોમાં સમાનતા છે, પણ બંને વચ્ચે ભેદ પણ છે જે સમજી શકાય એવો છે। જોઈએ શું ભેદ છે બંને વચ્ચે। તો કે સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા, સાદી ગણનામૂલક વ્યાપ્તિ એટલે શું? તો કે કેટલીક વખત વિશિષ્ટ હકીકતોને અનપવાદિત અનુભવોના સંચય કે સંગ્રહ પરથી રજૂ કરવામાં આવતી વ્યાપ્તિને સાદી ગણનામૂલક વ્યાપ્તિ કહે છે। ઘણી વખત એવું થાય કે અનુભવો છે એના ઉપરથી આપણે કોઈ વસ્તુને ધારી લીધી હોય, બનાવી લીધી હોય, તો એ જે વ્યાપ્તિ છે એને સાદી વ્યાપ્તિ કહેવામાં આવે છે, સાદી ગણનામૂલક વ્યાપ્તિ કહેવામાં આવે છે। દાખલા તરીકે રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે, મહર્ષિ અરવિંદ તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે, ડૉક્ટર રાધાકૃષ્ણ તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે। એનો મતલબ એવો કે સર્વ તત્વચિંતકો પ્રકૃતિ પ્રેમી છે, એ આપણે અનુભવો ઉપરથી એક તારવેલું, અનુભવો ઉપરથી રજૂ કરવામાં આવેલું વ્યાપ્ત છે। સાદી ગણનામૂલક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ શું છે? તો કે વ્યાપ્તિના આધારે એક પ્રકાર તરીકે સાદી ગણનામૂલક વ્યાપ્તિની બે લાક્ષણિકતાઓ છે અને બંને લાક્ષણિકતાઓને આપણે સમજી શકીએ તેવી છે। પહેલી, તો કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કેવળ સંગ્રાહક, નિરીક્ષક અને અનપવાદિત અનુભવ પર રચાયેલી છે, એટલે કાં તો એ નિરીક્ષણ ઉપર રચાયેલી છે અને કાં તો અનુભવ ઉપરથી રચાયેલી છે। તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાં નિરીક્ષણ પરથી આપણે એને તારવી શકીએ છીએ અને કાં તો આપણે એને અનુભવ પરથી તારવી શકીએ છીએ। સાદી ગણનામૂલક વ્યાપ્તિની રચનામાં કેટલીક હકીકતોનું નિરીક્ષણ થયેલું હોય છે, તે હકીકતોને વૈજ્ઞાનિક માત્ર સંખ્યા કે સંગ્રહની દ્રષ્ટિએ જ વિચાર કરે છે, કાં તો આપણે એને સંખ્યાની દ્રષ્ટિએ લઈએ છીએ અને કાં તો આપણે એને સંગ્રહની દ્રષ્ટિએથી લઈએ છીએ। વૈજ્ઞાનિક પૃથ્થકરણની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં અત્યાર સુધીના અનુભવો માત્ર સામાન્ય આધાર પર હોય છે, જેટલા અનુભવો છે એ કોઈ પોતે વ્યક્તિ કરવા નથી ગયો એ અનુભવને, પણ સામાન્ય અનુભવોના આધારે એ તારણોને કાઢવેલા છે। દાખલા તરીકે સર્વ પંખીઓ ચાંચવાળા છે, તો જોવા જઈએ તો ચકલી પક્ષી છે, ચકલીને ચાંચ છે, પોપટ પક્ષી છે, પોપટને ચાંચ છે, તો એ સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે કે માત્ર 1, 2, 5, 7 પંખીઓ ચાંચવાળા છે, એટલું નિરીક્ષણ આપણે કરીએ છીએ, પરંતુ તે અંગેના સૂક્ષ્મ નિરીક્ષણ કે પ્રયોગો કરવા આપણે જતા નથી। ઘટનાઓ અંગેનું, ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય છે જે ઊંડાણપૂર્વક પરીક્ષણ કરતું નથી। આમ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં કરવામાં આવતું નિરીક્ષણ મર્યાદિત છે, વધારે પ્રમાણમાં હોતું નથી। ત્યારબાદ બીજો મુદ્દો છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ અનપવાદિત અનુભવ રજૂ કરે છે, અપવાદ ના હોય તેવો, પણ કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરતી નથી। અત્યાર સુધીના તમામ નિરીક્ષણોમાં એક પણ અપવાદ ના મળ્યો હોય, અર્થાત અનઅપવાદિત હોય, તો જ સાદી ગણનામૂલક વ્યાપ્તિની રચના થાય છે। દાખલા તરીકે આપણે શિંગડાવાળા પ્રાણીઓને નિરીક્ષણ કરીએ છીએ, તેને પૂંછડું છે કે નહીં તેનું નિરીક્ષણ કરતા હોઈએ, તો એક પ્રાણી સિવાયના બધા શિંગડાવાળા પ્રાણીઓ છે એ પૂંછડાવાળા મળે, તો સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે તેવું વ્યાપ્તિ વિધાન રચી શકાય નહીં। એકાદું એવું નીકળે કે અપવાદ હોય, તો એ અનઅપવાદિત ઘટનાને આપણે લઈ શકતા નથી। આમ
सर्व सींगड़ावाड़ा प्राणीओ पूछड़ावाड़ा प्राणीओ है, तेथी सादी गणनामूलक व्याप्ति रचवामां आवी होय तो तेनो अर्थ ए थयो कि आ नियम में आज दिन सुधी कोई अपवाद मळ्यो नथी। जेम के ज्यां ज्यां अग्नि त्यां त्यां धुवाणो। હવે આ ઘટના પર તમે જોવા જાઓ તો ક્યાંય તમને અપવાદ જોવા નહીં મળે। ધુવાણો હોય ત્યાં અગ્નિની હાજરી હોય જ છે અને અગ્નિની હાજરી હોય ત્યાં ધુવાણો હોય જ છે। આ રીતે સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને અપવાદિત અનુભવો જ રજૂ કરે છે। પરંતુ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં કાર્યકારણના સંબંધની પ્રસ્થાપના થતી નથી। અર્થાત સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે, એ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં સિંગડા સાથે પૂંછડા રહેલા છે, તેમાં કોઈ અપવાદ નથી। પરંતુ સિંગડા અને પૂંછડા વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થપાતો નથી। ત્યારબાદ જોવા જઈએ કે સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા શું છે। તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ કેવળ અન અપવાદિત અનુભવોને જ રજૂ કરે છે, અપવાદવાળા અનુભવોને રજૂ કરતું નથી। તેથી ગમે ત્યારે અપવાદમાં મળતા તે ખોટી ઠરે છે। આથી જે એસ મિલ અને આરફ્લેટ બેકન એવું કહે છે કે વ્યાપ્તિની ટીકા કરેલી છે। જે એસ મિલ આ પ્રકારની વ્યાપ્તિને મનની ઢીલી આદત કહે છે અને બેકન તેને બાલિસ્તા ભર્યું કાર્ય કહે છે। આ પ્રકારની મનની ઢીલી આદત કે બાલિસ્તાના કારણે આપણે બિલાડી આડી ઉતરવાને અપશુકન માનીએ છીએ। વહેમ કે ખોટા પૂર્વગ્રહ રજૂ કરતી સાદી ગણનામૂલક વ્યાપ્તિઓ વ્યવહારમાં રચતા હોઈએ છીએ। અંધશ્રદ્ધા જેને આપણે કહીએ છીએ, એ અંધશ્રદ્ધાનો શિકાર આપણે ક્યાંક ને ક્યાંક થઈએ છીએ અને એ વ્યાપ્તિને વ્યવહારમાં લઈ લઈએ છીએ। સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને કાર્યકારણનો સંબંધ સ્થપાતો નથી, તેથી અપવાદ ના મળે તો કોઈ પણ પ્રકારની વ્યાપ્તિ માણસની બૌદ્ધિક જિજ્ઞાસાને સંતોષતી નથી। માની લઈએ કે સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે, તે વ્યાપ્તિનો કોઈ પણ અપવાદ મળે તેમ નથી, તો પણ આપણને પ્રશ્ન તો થયા જ કરે કે બધા સિંગડાવાળા પ્રાણીઓને પૂંછડાવાળા હોવાનું કારણ શું। આ પ્રશ્નનો ઉકેલ સાદી ગણનામૂલક વ્યાપ્તિ દ્વારા સંભવી શકે નહીં, તેથી એ વ્યાપ્તિ માટે કોઈ નવો નિયમ કે ચકાસણીની કોઈ શક્યતા રહેતી નથી। સાદી ગણનામૂલક વ્યાપ્તિનું મૂલ્ય શું છે? તો કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થપાતી ન હોવાથી અવૈજ્ઞાનિક વ્યાપ્તિ હોય છે, એટલે કે એને વિજ્ઞાન સાથે કોઈ સંબંધ રહેતો નથી અને તેની ખૂબ ટીકાઓ પણ થાય છે। આનો અર્થ એ થયો કે સાદી ગણનામૂલક વ્યાપ્તિનું કોઈ મહત્ત્વ નથી, કારણ કે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વ્યાપ્તિ નથી। સાદી ગણનામૂલક વ્યાપ્તિનું મૂલ્ય એ છે કે તે કાર્યકારણ સંબંધની સ્થાપના કરતી નથી, પરંતુ તેની સંભાવના જરૂર વ્યક્ત કરે છે। દરેક વિજ્ઞાનમાં સંશોધનના પ્રારંભિક તબક્કામાં સાદી ગણનામૂલક વ્યાપ્તિ ઉપર જ આધાર રાખવામાં આવે છે અને તે પછી તેમાં સૂચવાયેલી બે ઘટનાઓ વચ્ચે કાર્યકારણના સંબંધનું પરીક્ષણ થાય છે। આના આધારે વૈજ્ઞાનિક વ્યાપ્તિ રચવામાં આવે છે। આ વૈજ્ઞાનિક વિકાસમાં સાદી ગણનામૂલક વ્યાપ્તિ સંશોધનના પ્રારંભિક તબક્કાએ મહત્ત્વનો ફાળો આપે છે। વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।